અમારા મેસેજ કરજો નરેન્દ્ર મોદી સાહેબ ને, આદિવાસીઓના વોટ લેવાના, આદિવાસી ની વાત કરવાની અને અનામત નો વિરોધ કરવાનો, એવું નહીં કરે એ તો આવતા દિવસમાં આ સામનો કરવો પડશે. એમને વિચાર મોકલજો. પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ અને એસસી એસટી એકતા મંચ માઇનોરિટીના બધા અમે ભાઈઓ અહીંયા આજ રોજ પહેલી તારીખે જે જજમેન્ટ આ સુપ્રીમ નામદાર સુપ્રીમ કોર્ટનું આપી દીધું, એના વિરુદ્ધમાં તમામ આદિવાસી ભાઈઓ, બહુજન ભાઈઓ, દલિત ભાઈઓ બધા નિરાશ છીએ. અને જો તમે એવું વિશ્લેષણ કરવું હોય સરકારને, તો શું કામ તમે સુપ્રીમ કોર્ટને કહેવડાવો છો? એક બાજુ સુપ્રીમ કોર્ટનું સૂચન મોકલો અને બીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ એવું કહે છે કે આ પાલન નહીં થાય, તો તમારે આર્ગ્યુમેન્ટ થયું તો સરકારના પ્રતિનિધિ શું કીધું? વકીલે કઈ દલીલ ના કરી સરકાર તરફથી. કોર્ટમાં બીજું કહો છો, પબ્લિકમાં બીજું કહો છો. અમે તમને સમજી રહ્યા છીએ, માનીને નરેન્દ્રભાઈ અને સરકારને કહીએ છીએ, તમારે શોખ જ હોય સંવિધાનમાં થોડુંક ફેરફાર કરવો તો એકવાર કહો તો ખરા. અમે વોટની અંદર ઇલેક્શનમાં કહો કે અમે સંવિધાન સભાનું રત્ન કરીએ એમ અને આમાં સુધારો વધારો કરવા જઈએ એમ, તો તમને ખબર પડશે. તમે આવી રીતે ના કહી શકો અને તમારે બહુરૂપી ના બતાડશો. આદિવાસીઓને એસટી એસસી આગળ ગયા છે અને તમારો વિકાસ કરવો, આર્થિક ની વાત કરતા હોય, અમે સામાજિક રીતે અમે દરજ્જો મળ્યો છે. વિકાસ કરવો તો ગ્રાન્ટોમાં વધારો કરતો નથી થયો, ભ્રષ્ટાચાર દેખાતો નથી, તો ક્યાંથી વિકાસ થાય? માટે જ અમે કહીએ છીએ આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ તમારો જ ચુકાદો છે, તમારી સરકારનો ચુકાદો છે. અમે સખત વિરોધ કરશું ને જો પાછો લેવા નહીં આવે તો પછી અમે એસસી એસટી ઓબીસી તમામ લોકો અમે રસ્તા પર આવીને સરકારના સંવિધાન રીતે અમે આંદોલન કરશું. પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ, એસસી એસટી એકતા મંચ, પંચમહાલ. અમારા મેસેજ કરજો નરેન્દ્ર મોદી સાહેબ ને, આદિવાસીઓના વોટ લેવાના, આદિવાસીની વાત કરવાની અને અનામતનો વિરોધ કરવાનો, એવું નહીં કરે એ તો આવતા દિવસમાં આ સામનો કરવો પડશે. એમને વિચાર મોકલજો. તમારા તો નરેન્દ્ર મોદી વિચાર મંચ છે એટલે કહીએ સાહેબ, આદિવાસીઓ એસસી ને એસટી આખા ગુજરાત નો છે. આ વિચાર મંચ થી તમે કહેજો નરેન્દ્ર મોદી સાહેબ ને કે એક બાજુ તમે જજમેન્ટ કરો છો કોર્ટ ને અને એક બાજુ કે નહીં કરીએ તો સરકારે તો એમને કીધું છે સાહેબ. આ વિચારો સાથે અમે સહમત નથી. આ વિચારો સાથે અમે સહમત નથી. તમે અનામત નો વિરોધ કરો છો, નરેન્દ્ર મોદી નો વિચાર છે, તમને નહીં, તમને નહીં, નરેન્દ્ર મોદી નો વિચાર છે. નરેન્દ્ર મોદી ના વિચાર મંચ છે, વિચાર ને કહો. નરેન્દ્ર મોદી વિરોધ કરે છે, ના કરે. અમારું જો નીચે લખેલું અમારું કે ભાઈ, એટલે એ કહી દેજો વિચાર મંચ વાળા, નરેન્દ્ર મોદી તમારો વિચાર પોકાડજો કે પંચમહાલ થી એમ કીધું કે અનામત નો વિરોધ કરશો, એ દેશ નો વિરોધ થયો, સંવિધાન નો વિરોધ, એ દેશદ્રોહી કરશો. દેશદ્રોહી સાબિત થશે. આદિવાસી કીધું તો માની નરેન્દ્ર મોદી ગર્વ છે, પણ એક બાજુ ગર્વ લે બીજી બાજુ અમારા ચડ્ડી કાઢે એમ ના સાહેબ. વિચાર મંચ પહોંચાડવાનું અને જે લોકો આ વિરોધ કરશે પ્રદેશમાં પોકાડતો તમે વિચાર મંચ છો, એટલે આજે ભેગા થયા છે તમને અમે તમારો વિરોધ. પ્રવીણભાઈ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ છો, હા બિલકુલ મળતા, પણ તમારા વિચારો સાથે અમે નથી. નરેન્દ્ર મોદી ના વિચારો તમારા નહીં, નરેન્દ્ર મોદી ના વિચારો દેખા દેશમાંથી આ રોસ્ટર અનામત નાબૂદ થાય. જો રાજ કરવું હશે તો આનો વિરોધ નહીં કરવાનો. અમે તમારા છીએ, તમે અમારા, આ દેશના નાગરિકો બધા છીએ બસ. પણ વિચાર એવો કરીએ કે અહીં ખાવાનું તૈયાર હગવાનું બધું અલગ અલગ ના, અમાર તો વિનાશ કરે. અમારે કહી દેજો સમરસ નથી જોઈતું, સમાનતા જોઈએ છે. સમરસ નહીં, સમાનતા ને વધારે હળી કરી તો પુના એ પેક યાદ કરજો પાછા, અમે પુના પેક માં જઈશું. તો આજ કે બસ તમે મને વિચાર પોકાડજો, અમારે તમારી સાથે, અમારે તમારી સાથે કઈ વિચાર પોકાડજો બરાબર. આપણે તો આ વ્યક્તિ છીએ બધા, પંચમહાલના દેશના નાગરિક છીએ આપણે. આપણું પંચમહાલ વાળા દેશમાંથી નવરાત્રી તો કઈ જીવવાના છે સાહેબ. અને સમરસતા કરવું હોય તો છોરા ભરી બ્રાહ્મણો ને અમારે બધો પહેણાવ ચાલુ કરતો અમારો રાષ્ટ્રપતિ જાય, અમારા રાષ્ટ્રપતિ જાય તે દૂધ નું ધોવે, વડાપ્રધાન જ્યાં દૂધ નું ધોવે કેમ કરો? આ વિચાર.
જો સરકાર સંવિધાનને માનતી નથી, સરકાર સંવિધાન ઉપર જતી હોય તો આદિવાસીઓનો તેરા ત્રણ ક છે ને, જાણો ને તેરા ત્રણ ક, રૂઢી અને પરંપરા અને વિધિનું બળ. તો ચાલુ કરો આપણે તેરા ત્રણ ક, ગ્રામ પંચાયત બળાવો, ગ્રામસભા બળાવો. જો સરકાર ના માને, સંવિધાનનો અધિકાર ના, સંવિધાન બળાયું છે, સંવિધાનનું પાલન ના કરતા હોય, બાબા સાહેબનું પાલન નથી કરતો, વિધિ અને બળ બળ્યું છે, 244 તેરા ત્રણ ક, રૂઢી અને પરંપરા, આપણો હક પોતે જાતે અપનાવો, પંચ બળાવો અને આનો રાજદ્રોહ કરો. જે લોકો બોલે છે સંવિધાનના વિરુદ્ધમાં બોલે છે, તો તેરા ત્રણ ક, રૂઢિ અને પરંપરા, ગ્રામસભા બળાવી રાજદ્રોહનો એમને કલમ લગાવો. એ આદિવાસીઓ અને મૂળવાસીઓના અધિકાર છે. તો જો ના માને તેની ઉપર પૂરા પુનઃ પેકની પણ માંગણી કરો, તો જ આપણો ન્યાય મળશે. બાકી આ જે મનુવાદી સોચવાળા છે એ લોકો આપણને જીવવા દેવા માંગતા નથી. અંદર અંદર લડો અને પછી અમે રાજ કરો. આ કીધું એમ ડિવાઈડ એન્ડ રૂલ અંગ્રેજો નહીં, ડિવાઈડ રૂલ આજ સાવરકરના લોકો, આજ નાથુરામ ગોડસેના વિચારોવાળા વ્યક્તિઓ. આજે કોઈકે મેં ફેસબુક પર જોયું કે ખોટું ખોટું, તો આ બધું પ્રકારનું ના થાય એની માટે આપણે લોકોએ એસસી એસટી એકતા મંચ છે, એસટી એસટી ઓબીસી પણ સાથે રહો પડશે. અને આપણે લોકોએ આને જબરદસ્ત સંવિધાન બચાવવા માટે થઈને આપણે પૂરેપૂરી તાકાત, ચાહે આપણો જીવ જતો રહે, આપણા પૂર્વજોએ જીવ આપ્યો છે તો આપણે પણ આપવું જોઈએ અને સંવિધાનિક રીતે આપવું જોઈએ, એ મારી મૂળ છે. એક સેકન્ડ. મીરાબેન નાયક ગોધરા છે સર. આજરોજ 21 ભારત બંધનું એલાન હતું, 2 ઓગસ્ટ સુપ્રીમ કોર્ટે જે એસસી એસટી એની જે કોટાની અંદર બી પાછું વર્ગીકરણ કરવાની જે વાત કરી છે, સાથે સાથે ક્રિમિનલ લગાડવાની પણ વાત કરી છે, એનો સખત વિરોધ આખા ભારત દેશમાં થઈ રહ્યો છે. આજરોજ મેં ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના એસસી એસટી અને ઓબીસી સમાજના લોકો ભેગા થઈ અને આવેદન પત્ર આપી અને થોડી 5 મિનિટ માટે અમે રસ્તો બંધ કરી અને અહીંયા સર્કિટ હાઉસ સુધી પહોંચ્યા છીએ. સંવિધાન બચાવો, દેશ બચાવો, સંવિધાન બચાવો.